न्यूज प्लस चैनल ने सीधी बात में आप सबनु स्वागत छे। हूँ छू जीतू भाई पंडे। आज लाभ पाचम छे, दिवाळी नो छेल्लो दिवस, अने लाभ पाचम ने दिवसे मारा तमाम दर्शक मित्रों ने आवतु वर्ष बहु लाभदायी नीवड़े एवा एवी बहु शुभेच्छाओ साथे आज नी सीधी बात नी शुरुआत करू छू। आज मने वात करवी छे काळा नाणा अंगे, परदेश में रहेला काळा नाणा अंगे। भाजप सरकार जे रवैयो अपनावी रही छे, जे रीते वर्ती रही छे, जोता मने एक बहु जूनी मारी माए कहेली वात याद आवे छे के एक गाम हतुं बहु लांबु पोहळुं गाम, अने एमा एक भाई छे कंईक बीजा गामथी आव्या हशे त्यां, अने डोळी लईने आवेला अने पाछा जता हता ગામના છેડે પહોંચી ગયેલા, અને સામે એમને રાધાબેન મળે અને કીધું કે ઓ રાધાબેન કેમ છો, સારું છે? રાધાબેને કીધું કે તાંસળું લઈને કઈ ગયેલા? તે કે તમારી ઘેર જ છાસ લેવા ગયેલો. તે કે કેમ, પછી શું થયું? તે કે તમારી વહુએ કીધું કે આજે છાસ નથી. એટલે રાધાબેન કે સાલી નાલાય કે તને ના કહેનારી કોણ કે, હું બેઠી છું ને આવડી મોટી. એટલે પેલા ભાઈ છાસનું તાંસળું ઉચકી અને પાછા રાધાબેનના ઘર સુધી ટાંટિયા તોડતા પાછા આવ્યા, અને પછી રાધાબેન ઘરમાં ગયા અને એક મિનિટ પછી જ બહાર આવ્યા અને કહ્યું કે આ ભાઈ, હવે હું તમને કહું છું કે ઘરમાં છાસ નથી ને તમને નહીં મળે. તો પેલા ભાઈએ કીધું કે ભાઈ, એ તો મને તમારી વહુએ પહેલા કહેલું જ. તે કે સવાલ એ નથી કે હું તમને એ જ કહું છું, સવાલ એ છે કે હવે હું તમને ના કહું છું કે છાસ નથી. વહુ કોણ ના કહેનારી? જ્યારે કોંગ્રેસ યુપીએની સરકાર સુપ્રીમ કોર્ટમાં એમ કહેતી હતી કે અમારાથી નામ આપી શકાય એમ નથી, અમે એમની સામે કોઈ પગલા ન લઈએ ત્યાં સુધી અમારાથી નામ આપી શકાય નહીં, ત્યારે પાર્લામેન્ટ રોકી દેવામાં આવી, હૈસો લુલ્લા કરવામાં આવ્યા, પાર્લામેન્ટમાં દેખાવો થયા, સાંસદો વચ્ચે વેલમાં ધસી આવ્યા, કામકાજ રોકાવ્યું, અને ચૂંટણી સભાઓમાં ગરજી ગરજીને ગુજરાતના એ વખતના મુખ્યમંત્રી અને હવે વડાપ્રધાન બહુ ગરજી ગરજીને કહેતા હતા કે અમારી સરકાર આવવા દો, 100 દિવસમાં કાળું નાણું પાછું લાવી દઈશ. અને પછી જ્યારે સુપ્રીમ કોર્ટમાં નવી સરકારે નવી એફિડેવિટ કરવાનો વારો આવ્યો, ત્યારે એમણે એ જ વાત કરી કે અમારાથી નામ બહાર પાડી શકાય નહીં. બહુ હોવા થઈ ખુદ ભાજપના લોકો હલી ગયા, જે ભાજપના અને નરેન્દ્ર મોદીના ભક્તો હતા, જે દિવસ રાત નમો નમો કરે છે, એ લોકો પણ હલી ગયા કે આ શું, આ વાત તો કોંગ્રેસ કરતી હતી, પણ હવે આ સરકાર એમ કહે છે કે કોંગ્રેસ કેવી રીતે ના કહી શકે કે અમે નામ ડિક્લેર નહીં કરીએ, હવે અમે કહીએ છે કે આ નામ જાહેર થઈ શકે એમ નથી. આપણા નાણાપ્રધાન ભારતના એક બહુ જાણીતા વકીલ છે, નામાંકિત વકીલ છે, અને એ આ કાયદાઓ પહેલા પણ જાણતા હતા. નરેન્દ્ર મોદી 15 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા, એ પણ જાણતા હતા. 12 વર્ષ મુખ્યમંત્રી રહ્યા, એ પણ જાણતા હતા કે કાયદાઓ શું છે. એમ છતાં ચૂંટણી સભાઓમાં ભાજપ ગરજી ગરજીને કહેતું હતું કે કાળું નાણું કેમ પાછું ના આવે, શા માટે બધાના નામ જાહેર નથી કરાતા, અને હવે એ નામ જાહેર નથી કરતી. અને હમણાં ગઈકાલે જે 3 નામ જાહેર કર્યા, એ તો ટાઈ ટાઈ ફીસ ફીસ જેવા છે. કોઈ મોટા ઉદ્યોગપતિ નથી, એમની રકમોની જાહેરાત નથી થઈ કે એમની રકમો કેટલી છે. અને મજાની વાત તો એ છે કે આ 3 જણા કહી રહ્યા છે કે અમે કશું ખોટું કર્યું નથી. પહેલો દાખલો ડાબરના માલિકનો લઈએ, પ્રદીપ બર્મનનો. પ્રદીપ બર્મન કહે છે કે હું એનઆરઆઈ હતો, હું દુબઈ જ રહેતો હતો, ત્યારે મેં કેટલાક ખાતા ખોલાવેલા, અને પછી હું અહીં આવ્યો, ભારત આવી ગયો, અને એ ખાતાઓ બંધ કરવાના રહ્યા. જે કંઈ થયું, મને 2011માં ઇન્કમટેક્સની નોટિસ મળી, એટલે હું હાજર થયો ઇન્કમટેક્સમાં, અને મેં કહ્યું કે ભાઈ, જે કંઈ ભૂલો થઈ છે, મારા માટે જે કંઈ જવાબદારીઓ ઊભી થાય છે આ ખાતા રાખવાને કારણે, એનું સેટલ કરી દઈએ, ઇન્કમટેક્સવાળા માગે છે એ રૂપિયા હું ભરી દેવા તૈયાર છું. એટલે આ પ્રદીપ બર્મન કહી રહ્યા છે કે 2011માં મેં સેટલમેન્ટ કરીને 7 કરોડ રૂપિયા
ઇન્કમ ટેક્સના અને દંડના ભરી દીધા છે, હવે કઈ નવી વાત રહી? આ તો 2011 ની વાત છે જેમાં સેટલમેન્ટ થયું છે. અને રાજકોટના પંકજ લોઢિયા તો કહે છે કે મારું સ્વિસ બેંકમાં કોઈ ખાતું જ નથી, હોય તો પૈસા સરકાર લઈ લે. અને એમણે કહ્યું કે મારા પરદેશમાં બેંકના ખાતા છે, કારણ કે હું પરદેશથી ખૂબ મોટી માત્રામાં સોનું ને ઝવેરાત મંગાવું છું, હું ખાતા રાખું છું, પણ મારો બધો જ હિસાબ મેં રિઝર્વ બેંકને અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપી દીધો છે. અને ત્રીજા એક બહેન છે ગોવાના, રાધા ટીમલુ. આ રાધાબેન તો કહે છે કે મને નોટિસ આપો, નોટિસ વાંચ્યા પછી હું જવાબ આપીશ. અને મજાની વસ્તુ એ છે કે આ રાધા ટીમલુ એટલે ગોવાના ખાણના માલિક અને આ પ્રકાશ પંકજ લોઢિયા રાજકોટવાળા, એ બે તો ભાજપના ટેકેદારો છે, મોટા ટેકેદારો છે. રાધા ટીમલુએ ભાજપને 9 વાર ડોનેશન આપ્યા છે, ચૂંટણી ફંડો આપ્યા છે, અને એની રકમ પણ આવી છે કે 1,18,00,000 રૂપિયા એમણે ભાજપને આપ્યા છે, 65,00,000 એમણે કોંગ્રેસને આપ્યા છે. પણ એ આંકડા જોતા 1,18,00,000 ને 65,00,000 આંકડા જોઈએ તો લાગે કે આ બહેન છે રાધા ટીમલુ એ ભાજપના મોટા ટેકેદાર છે કોંગ્રેસ કરતા. તો આપણા નાણાપ્રધાન જે જાહેરાતો કરે છે કે હું નામ બહાર પાડીશ તો કોંગ્રેસ બદનામ થઈ જશે, હવે કોંગ્રેસ સામેથી કહી રહી છે. ગઈકાલ દિગ્વિજયસિંહે કહ્યું કે આઈ ડેર ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલી, આઈ ડેર નરેન્દ્ર મોદી, આઈ ડેર ભાજપ. એટલે હું પડકારું છું નરેન્દ્ર મોદીને, ભાજપને અને નાણા પ્રધાનને કે તમે નામ જાહેર કરો, અમને કોઈ વાંધો નથી, કોંગ્રેસ વાળા હશે તો જશે જેલમાં. તેમ છતાં આ નામ બહાર પડતા નથી. કે છે કે 136 લોકોની યાદી, 800 જણમાંથી 136 જણની યાદી સુપ્રીમ કોર્ટને સોંપી દેવાય છે, જોઈએ હવે આમાં શું થાય છે. એટલે અત્યારે ભાજપ બહુ ડિફેન્સમાં આવી ગઈ છે. ચૂંટણી વખતે જેને કહીએ કે બેફામ બોલવાનું હવે એને ભારે પડી રહ્યું છે. 100 દિવસમાં પરદેશમાંથી કાળું નાણું લાવીશું, અને એટલું બધું કાળું નાણું છે પરદેશમાં કે દરેક જણને, રાજનાથસિંહ કહેતા કે દરેક જણના ખાતામાં બેંક એકાઉન્ટમાં આપણે 3-3 લાખ રૂપિયા જમા આપી દઈ શકીએ એમ છે. ઘણી બધી જગ્યાએ તો રકમ એનાથી પણ મોટી કહેલી. હવે લોકો ભાજપને આ વચનો યાદ દેવડાવે છે, હવે લોકો રામદેવને શોધી રહ્યા છે કે બાબા કઈ જતા રહ્યા, અપવાસ કર્યા, તોફાન કર્યા, દિલ્હી કબજે કર્યું અને ભાજપને મત આપવાની અપીલો કરી. અને બાબા તો કહેતા હતા કે 2,000,000,000 રૂપિયા પરદેશમાં છે. લોકો હવે બાબાને શોધી રહ્યા છે, લોકો હવે ભાજપ પાસે જવાબ માંગી રહ્યા છે. અન્નાને પણ લોકો પૂછી રહ્યા છે કે અન્ના હવે ક્યાં છો. એટલે અન્નાએ વડાપ્રધાનને એક ચિઠ્ઠી લખી અને કહ્યું કે આ બધું બંધ કરો, નામ બહાર પાડો. હવે ખુદ ભાજપના ટેકેદાર રામ જેઠમલાનીના પુત્ર, યાદ રહે કે રામ જેઠમલાની પોતે જેણે આ પિટિશન કરી છે એ ભાજપના સંસદ છે, રાજ્યસભામાં ગયા છે, ભાજપના સભ્ય છે. અને એમના પુત્રએ પણ કહ્યું કે જ્યારે સરકારે સુપ્રીમ કોર્ટને યાદી સોંપી છે ત્યારે કોઈ પણ વાત એમને નડતી નથી, એ બધા નામ જાહેર કરી શકે એમ છે. અને રામ જેઠમલાનીના પુત્ર પણ બહુ મોટા કાયદાવિદ છે. એટલે ટૂંકમાં વાત હવે કાં તો ભાજપ નામ જાહેર કરે બધાના અને પોતાની આબરૂ બચાવે અને આ પૈસા પાછા લાવે, નહીં તો બધાની મનમાં એક જ વાત છે કે આમાં અંબાણીઓના નામ છે, ભાજપને ટેકો આપનાર મોટા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોના નામ છે જે હોવા જોઈએ, અને એટલે ભાજપ એમના બચાવમાં કશું કરી શકતી નથી. ખેર જે વાત હોય, આ પ્રકરણમાં એક વાત બહુ નક્કી થઈ ગઈ,
કે ચૂંટણી આવે ત્યારે સભાઓ ગજવવા માટે, તાળીઓ પડાવવા માટે મોટે મોટેથી વચનો આપવા પહેલા પક્ષો અને નેતાઓ કાળજી રાખે, નહીં તો પછી આવા ઊંધા પડવાના વાર આવશે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.